ગરબો એ આજે ન માત્ર ગુજરાત પરંતુ દુનિયાભરમાં ખ્યાતનામ આરાધનાનું પર્વ બન્યું છે. ગરબા પણ વિવિધ સ્વરૂપોમાં ગવાતા હોય છે. ત્યારે નવરાત્રિ પર્વ નિમિત્તે ગરબો અલગ અલગ સ્વરૂપમાં હોય છે, પરંતુ જ્યારે પરંપરાની વાત આવે ત્યારે ગરબો શરદ પૂર્ણિમા સુધી ગવાય છે. ત્યારે પાટણ જિલ્લામાં બાલીસણા ગામ વસ્યું, ત્યારથી મા ભવાની માના ગરબાની અનોખી પરંપરા છે. અહીં લોકો પ્રથમ પુત્રની પ્રાપ્તિ બાદ માતાજીનો ગરબો ધામધૂમથી ઉજવાય છે. તે દિવસે ગામમાં જુદી જુદી જગ્યાએ જઈને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય તે ગરબો કરે છે. આમ તો ગરબો કરવો ફરજિયાત છે, ત્યારે બાલીસણા ગામ વસ્યો ત્યારથી સ્થાનિક લોકોએ આ પરંપરાને જાળવી રાખી હતી, પરંતુ હવે બાલીસણા ગામમાં વસતો પાટીદાર સમાજ વિદેશોમાં સ્થાયી થયો છે, પરંતુ તેમનો વતન પ્રેમ અને મા ભવાની પ્રત્યેની શ્રદ્ધા અકબંધ છે. આજે વિદેશમાં વસતા પાટીદારો પણ ગરબો કરવા ચોક્કસ પોતાના માદરે વતન બાલીસણા ગામમાં આવીને ગરબો કરે છે. ગુજરાતમાં ગરબો એ ખૂબ શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલો છે અને તેની શ્રદ્ધા વિદેશોમાં પણ અકબંધ રાખી છે. હવે પાટીદાર સમાજના માત્ર દીકરો પરંતુ દીકરીને પણ મહત્વ આપીને તેના ગરબા પણ કરે છે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. મારું નામ માર્મિક કુમાર પટેલ છે. હું ઓસ્ટ્રેલિયાનો નિવાસી છું અને આ પરંપરા અમારા ત્યાં વર્ષોથી ચાલતી આવી છે કે ભવાની દેવી કુળદેવીના ત્યાં અમારે પહેલા છોકરાના ગરબા કાઢવા માટે દુનિયાના કોઈપણ ખૂણેથી અમે હાજરી આપવી પડે. ગમે તે ઉંમર હોય ગમે ત્યારે પણ એ કર્જ ચૂકવવું પડે દેવીનું, એટલે અમે ગરબા કાઢવા આવીએ. અને મને બહુ ખૂબ જ આનંદ છે કે મને આ અવસર કરવા મળ્યો છે, માતાજી કુળદેવીનું ઋણ ચૂકવવાનો અવસર મળ્યો છે.